હેલો દોસ્તો, વેલકમ બેક વન્સ અગેન ઇન ધ બાયોલોજી વર્લ્ડ. બાયોલોજીની દુનિયામાં આપ સૌનું સ્વાગત કરું છું. હું રાજેશ સર, હોપ યુ ઓલ આર વેલ. તો મિત્રો, આપ સૌ મજામાં હશો અને આગળ વધીએ આપણે ચેપ્ટર 14માં. એ પહેલા લાસ્ટ ટાઈમ જે કીધું હતું એ ચાર્ટની પ્રેક્ટિસ, ખાસ ગ્લાયકોલિસિસની આપ કરી હશે, ન કરી હોય તો પહેલા ચાર્ટની પ્રેક્ટિસ કરી લેજો, જેથી આજનો જવાબ, આજનો જે છે એ આન્સર તમને ખૂબ સારી રીતે આવડે અને મજા આવે. આજે આપણે ગ્લાયકોલિસિસ માં આગળ વધીએ. કર્ટન ઇઝ ઓપન નાવ. ગ્લાયકોલિસિસ જે છે એના અલગ અલગ રીતે પૂછાય છે. તો ગ્લાયકોલિસિસ જે છે એને શ્વસનનો પ્રથમ તબક્કો પણ કહેવાય. બરાબર, શ્વસનની પ્રક્રિયા આપણે શીખી રહ્યા છીએ. આ ચેપ્ટરનું નામ જ છે રેસ્પિરેશન ઇન પ્લાન્ટ, શ્વસન વનસ્પતિમાં. તો પહેલો તબક્કો, પહેલો જ આપણે સવાલ શીખીએ છીએ ગ્લાયકોલિસિસ એટલે એને પહેલો તબક્કો કહેવાય. બીજું, કોષરસ આધારકમાં આ પ્રક્રિયા થાય છે, કોઈ અંગિકામાં થતી નથી એટલે કોષરસ આધારકમાં થતી પ્રક્રિયા. અથવા આમાં ઓટુનો ઉપયોગ ક્યાંય નથી થતો. રાઈટ, આપણે ચાર્ટ સમજ્યા ત્યારે પણ અને આજે જવાબ શીખીએ દરમિયાન તમે જોશો કે ક્યાંય પણ જે છે ઓક્સિજનનો ઉપયોગ નથી થતો. એટલે જારક હોય કે અજારક, આ સૂત્ર યાદ રાખજો, જારક હોય કે અજારક, શરૂઆત તો ગ્લાયકોલિસિસ થી જ જાય. રાઈટ, આ જે સેન્ટેન્સ બોલું છું એ તમારી નોટબુકમાં લખી રાખજો, જારક હોય કે અજારક, શરૂઆત તો ગ્લાયકોલિસિસ થી જ થાય. એટલે કે જારક શ્વસન ની પ્રક્રિયા હોય કે અજારક શ્વસન ની પ્રક્રિયા, બંનેમાં શરૂઆત શ્વસન ની થાય ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા થી જ. રાઈટ, તો ફરીથી બોલું, જારક હોય કે અજારક, શરૂઆત તો ગ્લાયકોલિસિસ થી જ થાય. રાઈટ, એટલે જારક શ્વસન હોય કે અજારક, એની શરૂઆત ગ્લાયકોલિસિસ થી જ થાય ને. ગ્લાયકોલિસિસ માં ક્યાંય ઓટુ વપરાતો નથી એટલે એને અજારક તબક્કો પણ કહેવાય, એટલે જારક શ્વસન નો અજારક તબક્કો. ઈએમપી પરિપથ કહેવાય, એમ્બિડન, મેયરહોફ અને પરનાસે શોધેલો એના પરથી. રાઈટ, અથવા તો ગ્લુકોઝ માંથી પાયરુવિક એસિડ ના બે અણુ બનવે ત્યાં સુધીનો તબક્કાનું વર્ણન. રાઈટ, એટલે આટલી આટલી રીતે પૂછાઈ શકે છે, એટલે અથવામાં આપેલા છે તમને. તો જોઈએ ગ્લાયકોલિસિસ શબ્દ કેવી રીતે આવ્યો અને એની પૂર્વ ભૂમિકા પછી સ્ટાર્ટ કરીએ. ચાર્ટ તો તમે તૈયાર કરીને જ આવ્યા હશો, તો એકદમ ઈઝી છે આજે આપણી માટે તૈયારી. તો ગ્લાયકોલિસિસ શબ્દ જે છે એ ગ્રીક શબ્દ માંથી આવેલો છે. ગ્લાયકોસ એટલે કે શર્કરા, ગ્લુકોઝ, અને લાઇસિસ એટલે તોડવું, તૂટવું, વિઘટન થવું. રાઈટ, એટલે ગ્લાયકોલિસિસ એટલે શર્કરા, ગ્લુકોઝ ને તોડવાની પ્રક્રિયા છે. ગ્લાયકોસ એટલે શર્કરા, આપણે ગ્લુકોઝ, અને લાઇસિસ એટલે તોડવું, વિઘટન, શર્કરા તોડવાની પ્રક્રિયા છે. ગ્લાયકોલિસિસ પ્રક્રિયાનો પ્રસ્તાવ એટલે કે આ જે છે એની શોધ એમ્બેડન, ઓટ, મેયરહોફ અને જે પરનાસ દ્વારા થઈ હતી. એટલે એને ત્રણેયના નામ લઈએ તો ઈએમપી પરિપથ તરીકે ઓળખવામાં આવે. અજારક સજીવોમાં શ્વસન માત્ર આ જ પ્રક્રિયા થાય છે. અજારક શ્વસન હોય તો માત્ર ગ્લાયકોલિસિસ જ થાય. પછી ક્રેપ્સ ચક્ર અને આગળના જે તબક્કા છે ઓક્સિડેટિવ ફોસ્ફોરાઇલેશન, ને તમે આગળના જવાબો આવશે એમાં તમને ખ્યાલ આવશે કે જારક શ્વસન થાય એની અંદર જ બાકીના તબક્કા આવે. જો અજારક શ્વસન થાય તો ગ્લાયકોલિસિસ પછી જે છે પ્રક્રિયા પૂરી થઈ જતી હોય છે, બીજી પ્રક્રિયા ન થાય. ગ્લાયકોલિસિસ એ કોષરસમાં થાય છે, જોયું, કોઈ અંગિકામાં નથી થતું. આ બધા જ સજીવોમાં આ રીતે થાય છે, એટલે એ કોષરસ આધારકમાં થતી પ્રક્રિયા પણ આપણે લીધું. આ પ્રક્રિયામાં ગ્લુકોઝનું આંશિક ઓક્સિડેશન થાય છે, એટલે કે ગ્લુકોઝ જે 6 કાર્બન વાળો ગ્લુકોઝ છે એને તોડીને બે ટુકડા થાય. એક બિસ્કિટ હોય એના બે ટુકડા કરવાની વાત, મોટા અણુ છે 6 કાર્બન વાળો તેને 3 કાર્બન વાળા બે ટુકડામાં કન્વર્ટ કરો, એટલે આંશિક ઓક્સિડેશન થયું, પૂરેપૂરો ગ્લુકોઝ નથી તૂટ્યો, એટલે તબક્કાવાર તૂટવાની પ્રક્રિયા છે. તો પાયરુવિક એસિડના બે અણુમાં ફેરવાય છે. વનસ્પતિમાં ગ્લુકોઝ તો હોય નહીં કે વનસ્પતિમાં ખોરાક સુક્રોઝ સ્વરૂપે વહન પામે. આખી વનસ્પતિમાં આપણે જોયું 11મા ચેપ્ટરમાં ખોરાકનું વહન સુક્રોઝમાં થાય. ખોરાક જે બનાવે પ્રકાશ સંશ્લેષણથી એને સુક્રોઝમાં કન્વર્ટ કરે, એટલે સુક્રોઝ જે છે પ્રકાશ સંશ્લેષણની અંતિમ નિપજ છે, જે કાર્બોદિત સ્વરૂપે પ્રાપ્ત થાય. પછી એ સુક્રોઝ જે છે ગ્લુકોઝમાં કન્વર્ટ થાય છે, એટલે સુક્રોઝ ગેટ કન્વર્ટેડ. રાઈટ, સુક્રોઝ એ ઇન્વર્ટેઝ અથવા સુક્રેઝ આ ઉત્સેચકનું નામ છે, એને સુક્રેઝ કહેવાય. સુક્રોઝ ઉપર અસર કરતો ઉત્સેચક સુક્રેઝ અથવા તો એનું બીજું નામ છે ઇન્વર્ટેઝ. એ ઉત્સેચકની મદદથી સુક્રોઝને શેમાં ફેરવી દેવામાં આવે, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. કે સુક્રોઝ એ ડાયસેકેરાઇડ છે, યાદ હશે, એટલે એમાં બે મોનોસેકેરાઇડ હોય, એટલે જેવું સુક્રોઝ ને સુક્રેઝ વડે પાચન થાય ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બે મોનોસેકેરાઇડ બને, બંને એકબીજાના સમઘટક, એટલે ફ્રુક્ટોઝ ગ્લુકોઝમાં ફેરવાય જાય. અને આ બંને મોનોસેકેરાઇડ જે છે પછી આ ગ્લાયકોલાઇટિક પ્રક્રિયા એટલે કે ગ્લાયકોલિસિસમાં પ્રવેશે છે. રાઈટ, તો હવે ગ્લાયકોલિસિસ પ્રક્રિયાની શરૂઆત કરીએ. સમજો બરાબર,
ओके, तो આ 10 સ્ટેપ ની આખી પ્રક્રિયા છે, એકદમ ઈઝી સ્ટેપ બાય સ્ટેપ. આ જે ચાર્ટ છે થોડોક એનસીઆરટી થી અલગ લીધો છે, રાઈટ? એટલે તમે સમજી શકશો સારી રીતે અને મગજમાં પણ ઉતરે. એટલે અહીંયા સુધીની પ્રક્રિયા જે છે ફોસ્ફોરીકરણ છે, કારણ કે ફોસ્ફરસ જે છે ઉમેરાય છે. એટલે આ ચાર્ટ ખાસ તમે દોરી રાખજો તમારી નોટબુકમાં, એના જેવો જ છે. થોડોક અહીંયા અહીંયા આ જે પ્રોસેસ જે છે, રાઈટ, અહીંયા થોડોક ચેન્જ છે, રાઈટ? એટલા માટે અને ફોસ્ફરસ જે છે ઉમેરાય છે. ગ્લુકોઝમાં ઉમેરાણો તો ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બનો ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ, એમાં પાછો 1,6, એટલે પ્રક્રિયામાં ફોસ્ફરસ ઉમેરાય છે, એટલે ફોસ્ફોરીકરણ તબક્કો કીધો. જ્યારે અહીંયા અહીંયાથી જે આપ્યું છે એ વી ફોસ્ફોરીકરણ ડીફોસ્ફોરાઇલેશન તબક્કો કીધો, કારણ કે પ્રક્રિયામાંથી ફોસ્ફરસ ઓછો થાય છે. જો 1,3 બાયમાંથી 3 ફોસ્ફો થઈ ગયો, ધેટ મીન્સ કે એમાંથી ફોસ્ફરસનો અણુ દૂર થાય, તો ફોસ્ફરસ ઉમેરાવો એને ફોસ્ફોરીકરણ ફોસ્ફોરાઇલેશન. અગાઉ મેં કીધેલું 13માં ચેપ્ટરમાં ફોસ્ફરસ ઉમેરાય ફોસ્ફોરાઇલેશન ફોસ્ફોરીકરણ કહેવાય, અને ફોસ્ફરસ દૂર થાય તો એને ડીફોસ્ફોરાઇલેશન વિફોસ્ફોરીકરણ કહેવાય, રાઈટ? તો આ બંને વ્યાખ્યા તમારા મગજમાં ઉતર લેજો અને લખી રાખજો. આ ક્યાંય એનસીઆરટી બેનસીઆરટી માં મળશે નહીં, આ ફક્ત કન્સેપ્ટ સમજાવું ત્યારે જ મારામાંથી તમને મળશે, ક્લિયર? તો ફોસ્ફોરાઇલેશન એટલે ફોસ્ફરસ ઉમેરાવું, ફોસ્ફોરીકરણ થવું તો એને ફોસ્ફોરીકરણ ફોસ્ફોરાઇલેશન કહેવાય, અને ફોસ્ફરસ દૂર થાય છે ત્યારે ડીફોસ્ફોરાઇલેશન વિફોસ્ફોરીકરણ કહેવાય. તો અહીંયા સુધીની જે પ્રક્રિયા થાય એમાં ફોસ્ફરસ એડ થાય છે, ઉમેરાય છે પ્રક્રિયામાં, એટલે ફોસ્ફોરિલેશન, અને પછીની જે પ્રક્રિયા છે એમાંથી ફોસ્ફરસ દૂર થાય છે એટલે વિફોસ્ફોરીકરણ કહેવાય છે, ક્લિયર? 10 સ્ટેપની પ્રક્રિયા છે, ચાવી યાદ છે ને? બોલો જો મારી સાથે, ગ્લુ ગ્લુ ફ્રુક ફ્રુક ડાય ફોસ્ફો બાય ફોસ્ફો 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 પાય, રાઈટ? ચાર્ટની પ્રેક્ટિસ કરી હશે તો બહુ મજા આવશે શીખવાની. આગળ જોઈએ વન બાય વન. તો સ્ટાર્ટ કરીએ પહેલી પ્રક્રિયાથી. તો ગ્લુકોઝ 6 કાર્બન વાળો, રાઈટ? તો ગ્લુકોઝ જે છે એમાંથી બનશે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, એટલે છઠ્ઠા નંબર ઉપર ફોસ્ફરસ ઉમેરાય. તો ફોસ્ફરસ આવ્યો ક્યાંથી? તો કે એટીપી માંથી. એટીપી નો એક અણુ વપરાય અને શેમાં ફેરવાઈ જશે? એડીપી માં, રાઈટ? અને આ માટે ઉત્સેચક કામ કરે છે, એનું નામ છે હેક્સોકાઇનેઝ. કયું ઉત્સેચક કામ કરે છે દોસ્તો? હેક્સોકાઇનેઝ. તો ગ્લુકોઝ માંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ, છઠ્ઠા નંબર ઉપર ફોસ્ફરસ ઉમેરાણો. ફોસ્ફરસ ક્યાંથી આવ્યો? તો કે ફોસ્ફરસ એટીપી આપ્યો, એડ નું સાઇન ટ્રાય ફોસ્ફેટ, ટ્રાય એટલે 3 હોય, એમાંથી ડાય ફોસ્ફેટ એડીપી એટલે 2, 3 માંથી 2 થયા એટલે એક ઓછો થયો, જે ઓછો થયો તે ફોસ્ફરસ માં ઉમેરાણો, ગ્લુકોઝ માં ઉમેરાણો. કયા નંબર ઉપર ઉમેરાણો? છઠ્ઠા નંબર ઉપર, એટલે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ બન્યું. આ માટે જવાબદાર ઉત્સેચક કયો? હેક્સોકાઇનેઝ. હવે ગ્લુકોઝ 6 ફોસ્ફેટ જે છે એનું રૂપાંતર એના સમઘટકમાં, યાદ રાખજો આઈસોમર છે, એટલે ગ્લુકોઝ નો સમઘટક શું થયો? ફ્રુક્ટોઝ. વેરી સિમ્પલ, એટલે ગ્લુકોઝ માંથી શું બન્યું? ફ્રુક્ટોઝ. બાકી છઠ્ઠા નંબર પર ફોસ્ફરસ એમને એમ જ છે, જુઓ, એટલે ગ્લુકોઝ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ થયું, રાઈટ? કાર્બન એના જ 6. હવે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ જે છે એમાંથી ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ બને છે. ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ માં, ધેટ મીન્સ કે પહેલા નંબર ઉપર એક ફોસ્ફરસ ઉમેરાણો બાય ફોસ્ફેટ એટલે 2 થયા, તો એ ફોસ્ફરસ ક્યાંથી આવ્યો? તો એઝ ઇટ ઇઝ એટીપી તૂટો, રાઈટ? અને એટીપી નું એડીપી માં કન્વર્ટ થયું, જે ફોસ્ફરસ આવ્યો તે આની અંદર ઉમેરાયો, રાઈટ? એટલે ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નું શેમાં રૂપાંતર થાય? ફ્રુક્ટોઝ 1,6 બાય ફોસ્ફેટ માં. તમે જુઓ કાર્બન કેટલા છે? 6. હવે એક ઉત્સેચક નું અહીંયા નામ નથી આપ્યું, પણ તમે લખી રાખજો આલ્ડોલેઝ ઉત્સેચક છે. કયો ઉત્સેચક છે? આલ્ડોલેઝ, આલ્ડોલેઝ. કયો ઉત્સેચક છે મિત્રો? આલ્ડોલેઝ ઉત્સેચક. એ આલ્ડોલેઝ ઉત્સેચક જે છે એની મદદથી 6 કાર્બન વાળો ફ્રુક્ટોઝ નો અણુ તૂટે છે અને 3 કાર્બન વાળા 2 બને, રાઈટ? 3 કાર્બન વાળા 2, એક બને ડાય હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ, જેને શોર્ટમાં કહેવાય ડીએચએપી, ડાયો જેને આપણે નામ આપેલું, રાઈટ? ડાય હાઇડ્રોક્સી એસિટોન ફોસ્ફેટ. અને બીજો બને પાગલ ફોસ્ફોગ્લિસરાલ્ડીહાઇડ, રાઈટ? પીજીએલ, એના પણ 3 કાર્બન. આ બંને પણ એકાબીજાના સમઘટક છે, આ પણ નોંધી રાખજો. બંને પણ એકાબીજાના સમઘટક, એટલે બંને એકાબીજામાં રૂપાંતર થઈ શકે, એટલે કે ડીએચએપી ગેટ કન્વર્ટેડ ઇન્ટુ પીજીએલ અને પીજીએલ જે છે એ ડીએચએપી માં ફેરવાઈ શકે. બટ મોસ્ટ ઓફ ધ ટાઈમ શું થાય? ડીએચએપી સેમાં બને પીજીએલ માં, એટલે કે ડાયો જે છે એ પાગલ બને. આ રીતે શોર્ટમાં યાદ રાખી શકે, એટલે ભૂલાય નહીં. ડાયો પાગલ બને એટલે ડીએચએપી ગેટ કન્વર્ટેડ ઇન્ટુ પીજીએલ, એટલે પીજીએલ ના કેટલા અણુ ભેગા થશે? 2. એક તો હતો જ પાગલ અને ડાયો પાછો કન્વર્ટ થયો પાગલમાં, એટલે 2 પાગલ બન્યા. એટલે હવે પછીની બધી પ્રક્રિયામાં કેટલા વડે ગુણીશું? 2 વાર, કે પ્રક્રિયા 2 વાર થશે. જે એક પાગલ માટે થાય એ જ બીજા પાગલ માટે થાય, એટલે 2 વાર થાય એટલે એને 2 વાર લખવાનું હોય, પણ 2 વડે બધા અણુને ગુણી દેવાનું, રાઈટ? તો અહીંયા સુધીની પ્રક્રિયામાં દરેક જગ્યાએ ફોસ્ફરસ ઉમેરાયો છે, હજુ પણ એક સ્ટેપમાં ઉમેરાશે, એટલે ત્યાં સુધીનો તબક્કો એને કહેવાય ફોસ્ફોરીકરણ ફોસ્ફોરાઇલેશન, જેમાં પ્રક્રિયામાં ફોસ્ફરસ ઉમેરાયો છે, રાઈટ મિત્રો?
તો ફરીથી શું થયું, ગ્લુકોઝ નું કન્વર્ઝન ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માં, ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ નો સમઘટક, ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 1,6 બાયફોસ્ફેટ, જેને આલ્ડોલેઝ વડે તોડો તો એક DHAP અને એક PGL, ત્રણ કાર્બન વાળા બે બિના, જેમાં DHAP શેમાં ફેરવાનો, PGL માં, એટલે PGL ના કેટલા અણુ બિના, બે, રાઈટ? ઓકે, આગળ વધીએ. અહીંથી જો હવે તો આ રીતે એક ડાયોનિક પાગલ હતો, એમાંથી પાગલ બે થઈ ગયા, એટલે અહીંયા બે આપણે વડે ગુણી દઈએ, એટલે બે પાગલ થઈ ગયા, બે ફોસ્ફોગ્લિસરાઇડ. હવે જો આની અંદર એક ફોસ્ફરસ ઉમેરાય છે, એટલે અહીંયા ત્રીજા નંબર ઉપર ફોસ્ફરસ હતો જ પાગલ ની અંદર, અને પહેલા નંબર ઉપર આવ્યો, એટલે 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ બન્યું, BPG. સાથે સાથે ઓક્સિડેશન ની પ્રક્રિયા પણ થાય છે, ફોસ્ફરસ ઉમેરાય છે, એટલે અહીંયા સુધી જો ફોસ્ફોરીકરણ છે, ઉપરનો એરો આવે છે, અહીંયા સુધી પ્રક્રિયામાં ફોસ્ફરસ ઉમેરાયો છે, એટલે ફોસ્ફોરિલેશન તબક્કો થયો, અને એ પાગલમાં ફોસ્ફરસ ઉમેરાયો, એટલે ત્રીજા નંબર ઉપર ઓલરેડી ફોસ્ફરસ હતો, પહેલા ઉપર ઉમેરાયો, એટલે 1,3 બે થયા બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ, જેને PPG કહે. આ દરમિયાન ફોસ્ફરસ ઉમેરાય છે દોસ્તો, સાથે સાથે બીજું પણ થાય છે, જો 2H+ દૂર થાય, હાઇડ્રોજન ગુમાવે, હાઇડ્રોજન દૂર થવા એને ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોન ગુમાવવા ઓક્સિડેશન કહેવાય, એટલે 2H+ અને 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે, રાઈટ? એરો દૂર આપ્યો છે પણ પ્રક્રિયા અહીંયા જ થાય, તો એ 2H+ અને 2 ઇલેક્ટ્રોન એ NAD+માં ઉમેરાય, NAD+માં જે છે 2H+ ને 2 ઇલેક્ટ્રોન ઉમેરાય, એટલે NAD નું રૂપાંતર થાય NADH2માં, રાઈટ? હવે અહીંયા બે વડે ગુણેલું છે, કારણ કે બે પાગલ માટે પ્રક્રિયા થાય, એટલે 2 NADH2 બને, એટલે કૌંસ ની બહાર 2 છે, ડેટ મીન્સ 2 કેમ આવ્યા ખબર પડી? અહીંયા 2H+ ને પણ બે વાર ગુણેલા છે, 2 ઇલેક્ટ્રોન ને પણ બે વાર ગુણેલા, કેમ? તો કે અહીંયા પાગલના બે અણુ બને, એટલે આખી પ્રક્રિયા બે વાર થાય, સમજા? એટલે ફોસ્ફોગ્લિસરાલ્ડિહાઇડ PGAL માં ફોસ્ફરસ ઉમેરાય, એટલે ફોસ્ફોરિલેશન થયું, સાથે સાથે હાઇડ્રોજન દૂર થવા, હાઇડ્રોજન દૂર થવા એને પણ ઓક્સિડેશન કહેવાય, ઇલેક્ટ્રોન ગુમાવવા એને પણ ઓક્સિડેશન કહેવાય, એટલે ફોસ્ફોરીકરણ અને ઓક્સિડેશન ની પ્રક્રિયા દરમિયાન એ 1,3 બાય ફોસ્ફોગ્લિસરિક એસિડ BPGA માં બને છે, એ દરમિયાન NAD+ માં 2H+ અને 2 ઇલેક્ટ્રોન ઉમેરાય અને એનું રૂપાંતર NADH2 માં થાય, કેટલા NADH2 બનશે? 2, રાઈટ? અને BPGA જો અહીંયા 2 વડે ગુણ્યું છે, હવે BPGA માંથી એક ફોસ્ફરસ દૂર થશે, દૂર થશે એટલે હવે વિફોસ્ફોરીકરણ આવ્યો, જો વિફોસ્ફોરીકરણ એટલે ડીફોસ્ફોરિલેશન, ફોસ્ફરસ દૂર થાય, એટલે 1,3 માંથી પહેલા નંબર ઉપરથી ફોસ્ફરસ ગયો, પહેલા નંબર ઉપરથી જે ફોસ્ફરસ ગયો તે જુઓ અહીંયા 2 ADP માં ઉમેરાણ, અહીંયા 2 કેમ ગુણાવે, સમજાઈ ગયું? આખી પ્રક્રિયા બે વાર થાય, એટલે બધે બબે, તો 2 ફોસ્ફરસ ઉમેરાય, એટલે ફોસ્ફરસ ઉમેરાય ને અહીંયા ATP બની જશે, ADP માં ઉમેરાણો છે પણ પ્રક્રિયામાંથી દૂર થયો ને, એટલે 1,3 માંથી શું થયું, 3 ફોસ્ફોગ્લિસરિક એસિડ, જેનું શોર્ટ ફોર્મ છે PGA, રાઈટ? અગાઉ તમને કીધેલું જ છે ચાર્ટ વખતે, ફરીથી અહીંયા શોર્ટ ફોર્મ યાદ રાખવાનું, એટલે 1,3 માંથી PGA બન્યું. હવે PGA જે છે 3 નંબર ઉપરથી ફોસ્ફરસ 2 નંબર ઉપર આવ્યો, એટલે સમઘટક બન્યો, 3 ફોસ્ફોગ્લિસરિક, 3 PGA માંથી 2 PGA, રાઈટ? હવે એમાંથી પાણીનો અણુ દૂર થયો, 2 પાણીના અણુ કેમ રેખા સમજ પડી, આખી પ્રક્રિયા કેટલી વાર થાય? 2 વાર, રાઈટ? અહીંયા બધા 2 વડે ગુણેલા છે, કેમ કે 2 પાગલ હોય એટલે આખી પ્રક્રિયા 2 વાર થાય, બરાબર? અને પાણીનો અણુ દૂર થયો, પાણીનો અણુ દૂર થઈને બને PEP, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ, અહીંયા આપ્યું છે કૌંસમાં PEP, 2 વડે કેમ ગુણો ખબર પડી, 2 બિના, અને ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ માંથી બની જશે પાયરુવિક એસિડ, તો શું દૂર થયું, જો ફોસ્ફોઇનોલ દૂર થયું, ડેટ મીન્સ ફોસ્ફરસ દૂર થયો, ફોસ્ફરસ દૂર થયો એ શેમાં ઉમેરાશે, ADP માં, એડીપી માં એ 2 ફોસ્ફરસ ઉમેરાય, એટલે શું બની જાય, ATP, એટલે કેટલા બન્યા, 2 ATP બન્યા, અને બની ગયો પાયરુવિક એસિડ, કેટલા અણુ, 2 અણુ, કે આખી પ્રક્રિયા 2 વાર થશે, રાઈટ? તો ગ્લુકોઝ ના એક અણુ માંથી પાયરુવિક એસિડ ના કેટલા અણુ બની ગયા દોસ્તો, 2 અણુ, સમજ્યા? ગ્લુકોઝ ના એક અણુ માંથી પાયરુવિક એસિડ ના 2 અણુ બની ગયા, આ રીતે સમજાણું. તો DHAP જે છે એક PGL માટે આખી પ્રક્રિયા થાય, પછી પેલો DHAP PGL માં ફેરવાય, એટલે 2 PGL ભેગા થાય, એટલે આખી પ્રક્રિયા 2 વાર લખવા કરતા 2 વડે શું કરી દીધી છે, આપણે ગુણી દીધી છે, સમજ્યા? હવે મિત્રો અહીંયા તમે જુઓ તો ATP જે છે ADP માં ફોસ્ફરસ ઉમેરાય અને ATP બનવાની પ્રક્રિયા જે છે અને ફોસ્ફરસ ઉમેરાય, એટલે આધારક સ્તરે ફોસ્ફોરીકરણ કહેવાય, કારણ કે આ આખી પ્રક્રિયા ગ્લાયકોલિસિસ ને આપણે જોયું કોષરસ આધારકમાં થાય, અને કોષરસ ની અંદર ત્યાં ADP માં ફોસ્ફરસ ઉમેરાય છે, ADP માં ઉમેરાય છે, પ્રક્રિયામાંથી દૂર થાય, એટલે પ્રક્રિયા માટે આપણે નામ લખ્યું છે વિફોસ્ફોરીકરણ, બટ ADP માં ઉમેરાય છે અને ATP બને છે, એટલે એ આધારક સ્તરે ફોસ્ફોરીકરણ કહેવાય, જ્યારે ADP માંથી ATP બને ત્યારે, ક્લિયર? તો આ રીતે ડાય ફોસ્ફો બાય ફોસ્ફો 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 પાય, થઈ ગયું પ્રક્રિયા આખી પૂરી. ઓકે, તો આ રીતે જે છે હવે અનુવર્ણન આ મેં જે ચાર્ટ પરથી જ આખું વર્ણન જે બોલતા જાય એ બધું વર્ણન, એટલે NCERT માં તમે આખું વર્ણન વાંચજો,
સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા છે, ચાર્ટ પરથી જ આખી પ્રક્રિયા. એટલે ચાર્ટ આવ્યું એટલે વર્ણન એમનેમ બનાવતા આવડી જશે કે ગ્લુકોઝ નું રૂપાંતર ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માં જાય એ માટે જવાબદાર ઉત્સેચક હેક્ઝોકાઇનેઝ, એમાં એટીપી માંથી એડીપી ફેરવાય જાય, એમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ માંથી ફ્રુક્ટોઝ 6, ફ્રુક્ટોઝ માંથી રાઈટ. એટલે જે ચાર્ટ માં બોલ્યા એ જ તમારે લખવાનું છે. એટલે વર્ણન આના ચાર્ટ આવડી ગયો, આખો સમજી લીધો, બે વાર પાંચ વાર પ્રેક્ટિસ કરી લીધી એટલે વર્ણન એમ જ આવડી ગયું. સમજાણું, એની માટે વધારે કઈ મહેનત તમારે કરવાની નથી. બટ ચાર્ટ મેં તમને ગઈકાલે કીધું એમ પ્રેક્ટિસ કરી હશે તો આજે આ પ્રોસેસ ઇઝી લાગશે, અને હજુ ન કરી હોય તો હજુ પણ આજે કામ પતાવી દેજો પ્રેક્ટિસનું. એટલે આખી પ્રક્રિયા ચાર્ટ પરથી જ આખી છે, સ્ટેપ બાય સ્ટેપ તમે એનસીઆરટીમાં વાંચશો એટલે તમને મળી જશે રાઈટ. એટલા માટે ખાસ એના પર ભાર મૂક્યો છે. તો આખી પ્રક્રિયામાં ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના કેટલા અણુ બની ગયા દોસ્તો? બે. ઓકે, તો અહીંયા શું થયું તમે જુઓ તો કે આખી પ્રક્રિયા જે છે એમાં બે પાયરુવિક એસિડ મળ્યા, એમાં બે એટીપી વપરાયા. ક્યારે? પહેલા સ્ટેપમાં, જ્યારે ગ્લુકોઝમાંથી ગ્લુકોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 6 ફોસ્ફેટ ફ્રુક્ટોઝ 1,6 બનતા હતા ત્યારે બે એટીપી વપરાયા, અને પછી છેલ્લે બે વાર બબ્બે એટલે ચાર એટીપી બન્યા. બે ઉપર વપરાણા અને પછીના તબક્કામાં ચાર બન્યા, તો ચોખ્ખો નફો કેટલો કહેવાય? તો ભાઈ ચાર બન્યા પણ બે તો વપરાણા, એટલે કેટલી એટીપી ની પ્રાપ્તિ થઈ? બે એટીપી ની ચોખ્ખી પ્રાપ્તિ થઈ રાઈટ. એટલે આખું પ્રક્રિયાનું સમીકરણ આપ્યું છે રાઈટ, કે C6H12O6, તો ગ્લુકોઝ, ગ્લુકોઝ માંથી બે પાયરુવિક એસિડ બને એટલે બે વડે ગુણી દીધા. જો એરો ની સામે આ એરો છે અને બાજુ નિપજ છે રાઈટ, આ બાજુ બધી નિપજ છે. તો જો બે પાયરુવિક એસિડ, પાયરુવિક એસિડ નો સૂત્ર છે યાદ રાખજો દોસ્તો, પૂછાય છે CH3COCOOH, આ પી એ લખો એટલે સમજી જવાનું પાયરુવિક એસિડ. આ પાયરુવિક એસિડ નું સૂત્ર છે CH3COCOOH. શું છે સૂત્ર? CH3COCOOH રાઈટ. એટલે બે પાયરુવિક એસિડ બન્યા પ્લસ બે NADH2 મળ્યા પ્લસ ચાર એટીપી બન્યા. ચાર એટીપી બન્યા પણ અહીંયા બે એટીપી પાછા વપરાઈ ગયા રાઈટ. એટલે ચોખ્ખી પ્રાપ્તિ બે ની જ થઈ, અને આ ફોસ્ફેટ સમૂહ જે વચ્ચે ઉમેરાણો થયો તે, અને પ્રક્રિયક તરીકે NAD+ કે જેનું કન્વર્જન થયું NADH2 માં રાઈટ. તો આખી આ ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયાનું સમીકરણ છે, જે સમીકરણ દ્વારા આખી સમજાવી છે. ઓકે, અને NCERT માં આપ્યું છે એટલે યાદ રાખજો. હવે આગળ શું થશે એનો આધાર છે પાયરુવિક એસિડ જે છે ગ્લાયકોલિસિસ ની મુખ્ય નિપજ છે રાઈટ. ગ્લાયકોલિસિસ ની પ્રક્રિયા અંતે જે પાયરુવિક એસિડ ના બે અણુ બન્યા, હવે પાયરુવેટ ના ચયાપચય નું ભવિષ્ય શું? એ કોષની આવશ્યકતા પર આધારિત રાખે. ડેટ મીન્સ કે કોષને ઓક્સિજન જોઈએ છે. જો ઓક્સિજન જોઈએ તો ઓક્સિજન ની હાજરીમાં કઈ પ્રક્રિયા થાય? જારક શ્વસન. તો એ આગળની પ્રક્રિયા ક્રેબ્સ ચક્ર જારક શ્વસન માં જશે. ત્રણ ઓપ્શન છે એની પાસે, એમાંથી એક ઓપ્શન ની આપણે વાત કરી રાઈટ. એક ઓપ્શન ની આપણે વાત કરીશું કે જો એને ઓક્સિજન મળે એટલે પાયરુવિક એસિડ જે બન્યું હવે આગળ ક્યાં જશે પ્રક્રિયામાં? માની લો કે એને ઓક્સિજન મળે છે તો જારક શ્વસનમાં, બટ માનો કે એને ઓક્સિજન નથી મળતું રાઈટ. એટલે મુખ્ય ત્રણ રીતો છે જે ગ્લાયકોલિસિસ દ્વારા ઉત્પન્ન થયેલા પાયરુવિક એસિડ માટે, જો એને ઓક્સિજન નથી મળતું તો આ બે પ્રક્રિયા છે. એક છે લેક્ટિક એસિડ આથવણ, એટલે લેક્ટિક એસિડમાં અજારક શ્વસનની પ્રક્રિયા થાય, અને એક છે આલ્કોહોલિક આથવણ રાઈટ. તો આ જે આથોણની પ્રક્રિયા જે છે એ અજારક શ્વસન છે, કારણ કે એમાં ઓટુ મળતો નથી રાઈટ. એટલે આથોણમાં જાય તો બે છે લેક્ટિક અને આલ્કોહોલિક આથોણ, અને જો ઓટુ મળે તો અહીંયા જાય. મોટા ભાગના પ્રોકેરિયોટિક અને એક કોષી યુકેરિયોટિકમાં આથોણ અજારક શ્વસનમાં થાય છે. એટલે કે ડેટ મીન્સ કે પ્રોકેરિયોટિક એટલે કે બેક્ટેરિયા, મોટા ભાગના બેક્ટેરિયા, મોસ્ટ ઓફ બેક્ટેરિયા રાઈટ, અને એક કોષીય યુકેરિયોટિક, એક કોષીય યુકેરિયોટિક એટલે કે એક કોષીય સુકોષ કેન્દ્રીય હોય એની અંદર અજારક આથવણ જ થાય. ગ્લુકોઝ નું પૂર્ણ ઓક્સિડેશન ના ફળ સ્વરૂપે CO2 અને H2O નું નિર્માણ કરવા માટે સજીવોમાં ક્રેબ્સ ચક્ર થાય છે, જારક શ્વસન થાય છે, જેમાં ઓક્સિજન ની જરૂરિયાત હોય. એટલે ત્રીજી પ્રક્રિયા જે મેં કીધી જારક શ્વસન ની પ્રક્રિયા, જે ઓક્સિજન જરૂરી છે તો આ પ્રક્રિયા થાય, બટ ઓક્સિજન ન હોય, ઓક્સિજન ની અજારક સ્થિતિ છે, અજારક સ્થિતિમાં આથવણ થશે રાઈટ. તો આજે આપણે જે છે આથવણ ની વાત કરીશું અજારક પરિસ્થિતિ, પછી નેક્સ્ટ લેક્ચરમાં જે છે ક્રેબ્સ ચક્રની વાત કરીશું જારક શ્વસન. ઓકે, તો આથોણની આપણે વાત કરીએ આગળ. સમજાણું, તો પાયરુવિક એસિડ બની જાય એટલે ગ્લાયકોલિસિસ પતી ગયું, હવે આગળ એને ઓટુ મળે તો જારક શ્વસન, ક્રેબ્સ ચક્રમાં જાય, ન મળે તો આથોણની પ્રક્રિયામાં જાય. તો આજે આપણે અજારક શ્વસન ઉપર ધ્યાન દોરીએ. આથોણ અજારક શ્વસન, આથોણ જે છે એમાં આલ્કોહોલિક આથોણ અને લેક્ટિક એસિડ આથવણ, એટલે આલ્કોહોલ ઇથેનોલ બનશે તો આલ્કોહોલિક આથવણ વનસ્પતિ જન્ય માધ્યમમાં પ્રક્રિયા થાય, એટલે બેક્ટેરિયા, ઈસ્ટ જે છે, ફૂગ છે એની અંદર આ થાય રાઈટ. અને લેક્ટિક એસિડ જે છે એ એનિમલ્સ, પ્રાણીઓમાં થતી પ્રક્રિયા છે રાઈટ. બંને આપણે જોયું, જો લેક્ટિક એસિડ બને તો લેક્ટિક એસિડ આથવણ, અને જો ઇથેનોલ બને તો
આલ્કોહોલિક આથોણ. તો આ રીતે બે પ્રકારના આથોણ છે. કયું માધ્યમ છે એ બહુ મહત્વનું છે. વનસ્પતિ જન્ય માધ્યમ છે તો વનસ્પતિમાં ઇથેનોલ બને, પણ પ્રાણી આપણા સ્નાયુમાં પ્રક્રિયા થાય તો લેક્ટિક એસિડ બને. ઇન શોર્ટ, આ અજારક શ્વસનની પ્રક્રિયા છે જેમાં ઓટું હોતો નથી. આથવણમાં ઈસ્ટ દ્વારા ગ્લુકોઝનું અજારક પરિસ્થિતિમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે. જો ઓટું મળતો નથી એટલે સંપૂર્ણ ઓક્સિડેશન નહીં થાય, અપૂર્ણ થશે. એટલે CO2H2O નહીં બને, કંઈક નવું બનશે. કે વિવિધ તબક્કામાં પાયરુવિક એસિડનું કાર્બન ડાયોક્સાઇડ અને પાણી નથી બનતું, શું બને? ઇથેનોલ C2H5OH, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડના બે અણુ બને. તો તમે જુઓ નીચેના સમીકરણમાં ગ્લુકોઝમાંથી CH3COCOO એટલે પાયરુવિક એસિડના બે અણુ બન્યા, એટલે આ પ્રક્રિયા થઈ ગ્લાયકોલિસિસ, જે ઓલરેડી જોઈ ગયા. હવે ગ્લાયકોલિસિસ પછી એને ઓટું નથી મળતો તો આલ્કોહોલિક આથવણ થાય, બે ઇથેનોલ અને બે કાર્બન ડાયોક્સાઇડ બને. ઉત્સેચક પાયરુવિક એસિડ ડી કાર્બોક્સાઇલેઝ આમાં કામ કરે છે અને આલ્કોહોલ ડી હાઇડ્રોજિનેઝ આ બે ઉત્સેચકો છે. કેવી રીતે આખી પ્રક્રિયા થાય ડિટેલમાં સમજાવું, બટ આ શોર્ટમાં છે. પાયરુવિક એસિડ ડી કાર્બોક્સાઇલેઝ અને આલ્કોહોલ ડી હાઇડ્રોજિનેઝ આ બે પ્રક્રિયા ઉત્સેચકો આમાં કામ કરે છે. જોઈએ મિત્રો, જુઓ આ ડિટેલ પ્રક્રિયા આપી છે માત્ર સમજવા માટે, તમારે નોટબુકમાં ઉતારી લેવાની, અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે. તૈયાર કરવાની કોઈ જરૂર નથી, મોઢે કરવાની કોઈ જરૂર નથી, કારણ કે NCERTમાં આપેલી નથી. તો જુઓ પહેલું સ્ટેપ, આલ્કોહોલિક આથવણ જે છે ઈસ્ટ ફૂગની અંદર નીચલી કક્ષાની વનસ્પતિમાં અંતઃપરોપજીવીમાં થાય. તો એમાં શું થાય, જુઓ આ પાયરુવિક એસિડ છે CH3COCOOH, એના બે અણુ બન્યા હતા, રાઈટ, PA લખી દઉં, પાયરુવિક એસિડ છે. હવે એનું જો ડી કાર્બોક્સિલેશન થાય, એટલે ડી પાયરુવિક એસિડ ડી કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક કામ કરે છે. કોણ કામ કરે? પાયરુવિક એસિડ ડી કાર્બોક્સાઇલેઝ ઉત્સેચક કામ કરે. CO2 દૂર થાય, CO2 કાઢી નાખો, મેં આ CO2 કાઢી નાખ્યું, COO તો બની જાય CH3CHOaldehyde પ્લસ બે CO2 દૂર થયા. ડી કાર્બોક્સિલેશન CO2 દૂર થયો, રાઈટ. અને TPP થિયામિન પાયરોફોસ્ફેટ એ પણ એક ઉત્સેચક છે, એ પણ આમાં કામ કરે. થિયામિન પાયરોફોસ્ફેટ TPP, રાઈટ. હવે આ જ એસિટાલ્ડિહાઇડ નું આગળ પ્રોસેસ થાય, જુઓ, રાઈટ, આ નામ અહીંયા છે, અહીંયા પાયરુવિક એસિડ નામ નહીં. તો આ જ એસિટાલ્ડિહાઇડ જે છે એમાં આ NADH2 ઉપર આવે. આ NADH2 ક્યાંથી આવ્યા? તો કે જે ગ્લાયકોલિસિસ માં બનેલા હતા, તે કે ગ્લાયકોલિસિસ પછી જ આ કન્ટિન્યુ થાય. એટલે ગ્લાયકોલિસિસ ની નિપજ માં આપણે જોઈ લો બે NADH2 બને, તો આ બે NADH2, આ NADH2 પોતાનો હાઇડ્રોજન એને આપે છે, કોને? એસિટાલ્ડિહાઇડમાં, એટલે ઇથેનોલ બનશે. બે NADH2 એટલે બે ઇથેનોલ, અને NADH2 હાઇડ્રોજન ગુમાવ્યો એટલે NAD+, એટલે આ માટે જવાબદાર ઉત્સેચક છે આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ. તો આ રીતે આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ જે છે કે હાઇડ્રોજનના દાતા થયા NAD, કે આ એક રિડક્શનની પ્રક્રિયા છે, રાઈટ. એટલે NADH2 હાઇડ્રોજનના દાતા થયા, એને પોતાનું હાઇડ્રોજન ગુમાવ્યું, પોતે ઓક્સિડાઇઝ થયા, પોતે હાઇડ્રોજન ગુમાવ્યો, હાઇડ્રોજન NAD એ ગુમાવ્યો એટલે NAD પોતે ઓક્સિડાઇઝ થયા. બટ પેલા એસિટાલ્ડિહાઇડમાં ઉમેરાણો એટલે એનું રિડક્શન થયું, રાઈટ. એટલે આલ્કોહોલ ડીહાઇડ્રોજિનેઝ થઈને બે ઇથેનોલ બને છે. ઓકે, તો આખી આ ડિટેલ પ્રક્રિયા છે. આ રીતે ઉત્સેચક કામ કરે, માત્ર અન્ડરસ્ટેન્ડિંગ માટે છે, બટ સમજવું જરૂરી છે એટલા માટે અહીંયા લીધું છે. ઓકે, અને નોટ ડાઉન રાખજો. આગળ જઈએ. હવે લેક્ટિક એસિડ આથવણની વાત કરીએ તો પ્રાણીઓની સ્નાયુ પેશીઓ જે છે એની અંદર આ પ્રક્રિયા થાય. પ્રાણીઓની સ્નાયુ પેશીમાં કોષમાં સતત કસરત દરમિયાન, પરિશ્રમ દરમિયાન, જ્યારે કોષીય શ્વસન માટે અપૂરતી માત્રામાં ઓક્સિજન હોય ત્યારે પાયરુવિક એસિડ નું લેક્ટેટ ડીહાઇડ્રોજિનેઝ ઉત્સેચક દ્વારા લેક્ટિક એસિડ બને છે. લેક્ટિક એસિડ આપણા સ્નાયુમાં, આપણે સામાન્ય રીતે હમણાં આપણે બહુ આરામથી ઘરે બેસીએ છીએ, આરામથી કામ કરીએ છીએ, આરામથી વાંચીએ લખીએ છીએ. માન લો કે તમે એકદમ કોઈ હાર્ડ એક્સરસાઇઝ શરૂ કરી દીધી છે, અચાનક તમે જે છે બહુ બધું સામાન ઉતારવો પડે, કરવો પડે, અથવા તમે જોગિંગ માટે, વોકિંગ માટે ગયા છો, અથવા આપણે કોઈ ટ્રેકિંગ માટે ગયા છીએ, તો આપણે અચાનક જે છે સ્નાયુ આપણા જકડાઈ જાય, દુખવા માંડે છે. જે કામ નોર્મલી નથી કરતા એનાથી વધારે ભાર ઉચકવાનું કામ કરે એટલે જકડાઈ જાય, કારણ કે ઓક્સિજન અપૂરતો મળે. સ્નાયુમાં જ્યારે ઓક્સિજન અપૂરતો મળે ત્યારે એનું અજારક શ્વસન થાય, અને અજારક શ્વસન થી લેક્ટિક એસિડ બને. એ લેક્ટિક એસિડ આપણા સ્નાયુમાં જમા થઈ ગયેલો હોય, એટલે આપણે કસરત કરી હોય એ દરમિયાન પછી બીજા દિવસે આપણે બધું જકડાઈ જાય. આપણે સામાન ઉચકો હોય, રાઈટ, બહુ કામ કર્યું હોય, ચાલ્યા હોય, દોડ્યા હોય, ડાન્સ કર્યો હોય, તો બીજા દિવસે આપણે થાક લાગે, જકડાઈ જાય છે શરીર, કારણ કે એમાં લેક્ટિક એસિડ બન્યું હોય સ્નાયુમાં. સ્નાયુ જનરલી એટલું કામ કરતું નથી, બટ તે દિવસે કર્યું અને ઓક્સિજનના અભાવ, ઓક્સિજન ઓછો મળ્યો, કારણ કે સ્નાયુને આદત નથી એટલે એ સમયે ઓક્સિજન ઓછો મળ્યો એટલે લેક્ટિક એસિડ જમા થાય છે. એક બે દિવસ આપણે આરામ કરીએ એટલે પાછું નોર્મલ કન્ડિશન આવી જાય, કારણ કે ધીમે ધીમે સ્નાયુમાંથી લેક્ટિક એસિડ જતો રહે. તો આ લેક્ટિક એસિડ આથવણની પ્રક્રિયા જે આપણા સ્નાયુમાં થાય છે, જે દરેકે અનુભવ્યો છે. રિડ્યુસિંગ કારક ઘટક એટલે રિડક્શન માટે હાઇડ્રોજન કોણ આપે? NADH2.
જે બંને પ્રક્રિયામાં એનએડી પ્લસ માં પાછો રૂપાંતર થાય, પુનઃ ઓક્સિડેશન એટલે પોતે ઓક્સિડાઇઝ થાય. જુઓ એ નીચેના સમીકરણમાં જુઓ, અહીંયા એનએડીએચ ટુ લખવાનું છે. આ એનએડીએચ ટુ પોતે હાઇડ્રોજન આને આપ્યો એટલે પોતે હાઇડ્રોજન ગુમાવ્યો એટલે પોતે ઓક્સિડાઇઝ થયો અને એનએડી પ્લસ માં રૂપાંતર થઈ ગયો. રાઈટ, અહીંયા જુઓ પોતે એનએડી પ્લસ માં રૂપાંતર થયું પણ હાઇડ્રોજન દાતા બન્યો. રાઈટ, અને એ રિડ્યુસિંગ કારક ઘટક કહે, પોતે જે છે બીજાનું રિડક્શન કરે ને પોતે ઓક્સિડાઇઝ થાય. લેક્ટિક એસિડ અને આલ્કોહોલી અથવા બંનેમાં વધારે માત્રામાં ઉર્જા મુક્ત થતી નથી. રાઈટ, તો પાયરુવિક એસિડમાં ડાયરેક્ટ લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ થી બનશે લેક્ટિક એસિડ, કે ઉત્સેચકનું નામ છે લેક્ટિક ડિહાઇડ્રોજિનેઝ. બેક્ટેરિયા અને પ્રાણીના સ્નાયુ કોષમાં પ્રક્રિયા થાય. સમીકરણ માત્ર સમજવા માટે બટ યાદ રાખવાનું, પણ આ બંનેમાં અપૂર્ણ ઓક્સિડેશન થાય છે એટલે વધારે ઉર્જા ઉત્પન્ન થતી નથી. આ એનસીઆરટી નો ચાર્ટ છે. રાઈટ, તો આના દ્વારા તમે જોઈ શકો કે પહેલા ગ્લુકોઝ, ડાયરેક્ટ ગ્લુકોઝમાંથી બની ગયું પાયરુવિક એસિડ, શોર્ટમાં આપી દીધું છે આખું ગ્લાયકોલિસિસ. પાયરુવિક એસિડ બન્યું, હવે પાયરુવિક એસિડ જે છે અહીંયા બન્યું ફોસ્ફોઇનોલ, પછી પછી પાયરુવિક એસિડ, સોરી લાસ્ટમાં પાયરુવિક એસિડ અહીંયા બન્યું. આ પેપ છે, પેપનું કન્વર્ઝન પાયરુવિક એસિડમાં થયું. હવે જુઓ આ એનએડીએચ ટુ ક્યાં યુઝ થયો, જો આ જે ગ્લાયકોલિસિસમાં બનેલો એનએડીએચ ટુ છે એ જ એનએડીએચ ટુ અહીંયા યુઝમાં આવે છે. દેખાય, લેક્ટિક એસિડ અથવણમાં જાય અથવા પ્રાણીના સ્નાયુ કોષમાં લેક્ટિક એસિડ અથવણ, આ જ એનએડીએચ ટુ તમે જુઓ ઇથેનોલ બનવામાં વપરાય. એટલે ગ્લાયકોલિસિસ દરમિયાન જે બનેલા એનએડીએચ ટુ હોય એ જ અહીંયા વપરાય અને ઇથેનોલ અને સીઓ ટુ બને આલ્કોહોલિક અથવણમાં. લેક્ટિક એસિડ અથવણમાં સીઓ ટુ બનતો નથી, યાદ રાખજો. જો પ્રક્રિયામાં નથી આપ્યું ને એટલે સીઓ ટુ ફક્ત આલ્કોહોલિક અથવણમાં જ ઉત્પન્ન થાય, લેક્ટિક એસિડ અથવણમાં ઉત્પન્ન થતો નથી. આ એનસીઆરટી નું ચાર્ટ શોર્ટમાં છે, જેના દ્વારા બધું કદાચ ન સમજાય એટલે આપણે એક્સ્ટ્રા સમીકરણ લીધેલા. તો આ જરાક શ્વસનનો ચાર્ટ છે. ગ્લુકોઝમાં રહેલી 7% ઓછી ઊર્જા મુક્ત થાય છે. જો આ રીતે અજરક શ્વસન થાય તો ગ્લુકોઝનું અજરક શ્વસનથી 7% ઓછી ઊર્જા ઉપયોગ થાય. ઊર્જાનો ઉપયોગ ઉચ્ચ ઊર્જાવાળા બંધ એટલે કે એટીપી નિર્માણમાં થતો નથી, એટલે કે અહીંયા એટીપી બનવામાં એનો યુઝ થતો નથી. રાઈટ, એટલે જે છે એ બહુ ઓછી ઊર્જા બને એટલે એટીપી તો અજરક શ્વસનમાં બનતા જ નથી. તો એટીપી બનતા નથી તો એટીપી કયા, તો કે આગળ જે ગ્લાયકોલિસિસ વખતે જે ચોખ્ખા બે પ્રાપ્ત થયા એના જ. ગ્લાયકોલિસિસ પછી જ આખી કન્ટિન્યુ પ્રોસેસ છે પાયરુવિક એસિડની, એટલે જો અજરક શ્વસન થતું હોય તો એમાં એટીપી બનતા નથી અને એટીપી જે બે બન્યા હોય એ અગાઉ ગ્લાયકોલિસિસના હોય એના એ જ. એસિડ કે આલ્કોહોલ નિર્માણ દરમિયાન ઉત્પાદનની પ્રક્રિયાઓ હાનિકારક હોય છે એટલે કે એમાં ઉર્જા વપરાય છે. આ સંશ્લેષણમાં 4 એટીપી બને છે અને 2 વપરાય એટલે 2 એટીપીનો જ પ્રાપ્ત થઈ. જ્યારે આલ્કોહોલનું પ્રમાણ, હવે આલ્કોહોલિક આથવણ થતું હોય ને જો આલ્કોહોલ બનતું હોય તો એ 13% જો વધી જાય, માન લો કે માધ્યમમાં ઈસ્ટ છે કે કોઈ પણ કોષ છે, રાઈટ, કે જેની ઈસ્ટની અંદર વનસ્પતિ માધ્યમમાં જ્યારે આથવણ થતું હોય અને એમાં જો આલ્કોહોલનું પ્રમાણ 13% વધી જાય તો એ જે સજીવ હોય બેક્ટેરિયા કે ઈસ્ટ એની માટે વિષકારી બને, ઝેરી અસર ઉત્પન્ન કરે છે અને એનું મૃત્યુ થઈ જાય છે. રાઈટ, એટલે ઈસ્ટનું મૃત્યુ થઈ જાય જો આલ્કોહોલનું પ્રમાણ માધ્યમમાં 13% વધારે. યુકેરિયોટિક એટલે કે સુકોષ કેન્દ્રીમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને કણાભ સૂત્રમાં થાય, પણ આની માટે ઓક્સિજનની જરૂર હોય એટલે કે જારક શ્વસન કહેવાય. એવી પ્રક્રિયા છે કે જેમાં ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ ઓક્સિડેશન થઈને CO2 અને H2O બંને અને ઉર્જા મુક્ત થાય, વધારે ઉર્જા. બટ એ જારક શ્વસનની વાત થઈ જેમાં CO2 H2O બને, અહીંયા તો CO2 ને ઇથેનોલ બન્યું, ખાલી લેક્ટિક એસિડ બન્યું, મતલબ કે અજારક શ્વસનમાં સંપૂર્ણ ઓક્સિડેશન થતું નથી અને ઉર્જા ખૂબ જ ઓછી ઉત્પન્ન થાય. વધારે ઉર્જા અને સંપૂર્ણ ઓક્સિડેશન થશે જારક શ્વસનમાં. ઓકે, તો આના પછી આપણે જોઈશું જારક શ્વસન નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે દોસ્તો, તો ખાસ તૈયાર કરી નાખજો ગ્લાયકોલિસિસ. ગ્લાયકોલિસિસનો ચાર્ટ આખો કમ્પ્લીટ થઈ ગયો એટલે વર્ણન એના પરથી જાતે જ બનાવવાનું છે. ચાર્ટ પરથી સ્ટેપ બાય સ્ટેપ જોતા જાવ, લખતા જાવ. એટલે આ ચેપ્ટરનો સૌથી મોટો ફાયદો એ છે કે ચાર્ટને સારી રીતે સમજી લીધું, પ્રક્રિયાને સારી રીતે સમજી લીધું એટલે ગોખવું નહીં પડે, વર્ણન તમારી જાતે જ લખી શકશો. અને આમાંથી 4 કે 5 માર્કના સવાલો પૂછાય છે કે મુદ્દલ 4 થી 5 જ છે, એમાંથી આ પહેલો સવાલ ખાસ યાદ રાખો. આથવણની પ્રક્રિયા પણ એકદમ ઇઝી છે, તો આપ સારી રીતે સમજ્યા હશો. ફરીથી 3 વાર ચાર્ટની પ્રેક્ટિસ કરી નાખવાની, આખો જવાબ તૈયાર કરવાનો અને મોઢે લખવાનો. ચાર્ટ પરથી આખો જવાબ બનાવીને લખવાની પ્રેક્ટિસ કરવાની છે. ચાર્ટ પરથી આખો જવાબ બનાવીને લખવાની પ્રેક્ટિસ કરવાની, 3 વાર ચાર્ટ ફરીથી તૈયાર કરવાનો એટલે આખી ગ્લાયકોલિસિસ તમને આવડી જાય. ઓકે, અને આથવણની પ્રક્રિયા પણ તૈયાર રાખજો. તો આપ સારી રીતે આ તૈયાર કરવું, રોજે રોજનું તૈયાર કરવું, આળસ કરતા નહીં, તો જ તમને આ ચેપ્ટર ખૂબ સારી રીતે આવડશે, નહીં તો તમે અટવાશો. ઓકે, તો હોપ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ વેરી વેલ. નવા વિડીયો લેક્ચર સાથે ફરી મળીએ. ટિલ ધેન ટેક કેર એન્ડ બાય બાય. આવજો. ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ્સ કન્ટેન સેલ્સ ધેટ ડિરાઇવ એનર્જી બાય બ્રેકિંગ ડાઉન ન્યુટ્રિયન્ટ્સ લાઇક ગ્લુકોઝ
during the process of respiration. The energy thus released is trapped in the form of adenosine triphosphate or ATP. The energy currency of the cell. The breakdown of nutrients takes place with the help of enzymes that catalyze biochemical reactions. Glycolysis is a 10-step process that takes place in the cytoplasm of cells. It takes place in both aerobic as well as anaerobic organisms, as it doesn't involve oxygen. It was first identified in yeast cells and mammalian tissues by Emden, Meyerhoff and Peranus, and hence is popularly called the EMP pathway. The term glycolysis is derived from the Greek words glycis, meaning sweet, and lysis, meaning splitting. It involves the cellular degradation of glucose to pyruvate or pyruvic acid. In plants, sucrose, obtained from photosynthesis, is converted into glucose and fructose by the enzyme invertase. The glucose thus produced is utilized in the glycolysis process. Glycolysis takes place in 10 steps involving two phases, preparatory and payoff phase. The preparatory phase starts with the phosphorylation of 6-carbon glucose using ATP to form glucose-6-phosphate. It is catalyzed by the enzyme hexokinase. Glucose-6-phosphate thus formed isomerizes to form fructose-6-phosphate. Fructose-6-phosphate is then phosphorylated using ATP to form fructose-1,6-biphosphate. The fructose-1,6-biphosphate splits into two molecules of 3-carbon-3-phosphoglyceraldehyde, or PGAL, and dihydroxyacetone phosphate, or DHAP. As DHAP can't be utilized directly in the payoff phase, it isomerizes into PGAL. Thus, two molecules of PGAL are formed from one molecule of fructose-1,6-biphosphate. These reactions complete the preparatory phase of glycolysis. The payoff phase starts with the phosphorylation of PGAL using inorganic phosphate to form 1,3-biphosphoglycerate or DPGA. The two redox equivalents removed from PGAL are transferred to NAD+ to form NADH2. The DPGA thus formed undergoes dephosphorylation to form 3-phosphoglycerate or PGA. This is an energy-yielding step as the phosphate released from DPGA is captured by ADP to form ATP molecules. As the inorganic phosphate is directly transferred from a substrate to the ADP molecule to form ATP, it is called substrate-level phosphorylation. The phosphate group in 3-phosphoglycerate is relocated to form 2-phosphoglycerate, which is then converted into 2-phosphoenol pyruvate or PEP by losing a water molecule. The final step in the payoff phase is the energy-yielding reaction involving dephosphorylation of PEP to form 3-carbon pyruvate. The inorganic phosphate released from the PEP molecule is captured by ADP to form ATP molecule, leading to substrate-level phosphorylation. This ends the process of glycolysis.
Of the 10 reactions, the 3 involving glucose, fructose-6-phosphate, and phosphoenol pyruvate as substrates are irreversible, while the others are reversible. As 2 molecules of PGAL are formed from fructose-1,6-biphosphate, the reactions in the payoff phase will occur 2 times, once for each PGAL. The preparatory phase utilizes 2 ATP molecules to break down glucose, while the payoff phase yields 4 ATP molecules and 2 NADH2 molecules. Thus, the net gain from a single molecule of glucose in the glycolysis process is 2 ATP and 2 NADH2. The key product of glycolysis is pyruvate. It can be utilized in different ways based on the availability of oxygen. In the presence of oxygen, it is utilized by aerobic organisms in Krebs cycle for complete oxidation. In the absence of oxygen, it is utilized by anaerobic organisms in lactic acid or alcohol fermentation. In a plant cell, glycolysis leads to the formation of pyruvic acid or pyruvate. Further, it is broken down based on the availability of oxygen. In the absence of oxygen, the cell undergoes fermentation. The term fermentation is derived from the Latin word fervere, which means to boil. In it, complex substances like carbohydrates undergo incomplete oxidation. Based on the end product, the process can be classified as either alcohol fermentation or lactic acid fermentation. The fermentation of alcohol takes place in yeast, which are facultative anaerobes. In them, pyruvic acid is reduced to carbon dioxide and ethanol with the help of enzymes. In this process, first the pyruvate is decarboxylated by pyruvate decarboxylase to acetaldehyde. The enzyme alcohol dehydrogenase uses NADH to reduce the acetaldehyde molecule to ethanol. The NAD+ so formed is reused in the glycolysis process. Yeast is widely used in the production of alcohol beverages like wine and beer and to bake bread. The fermentation of lactic acid is carried out by bacteria like Lactobacillus, which are obligatory anaerobes. In them, pyruvic acid is reduced to lactic acid or lactate. The NADH formed in the glycolysis process is reoxidized to NAD+ by alcohol dehydrogenase to be reused in the glycolysis process. For example, curd has a sour taste due to the presence of lactate formed by lactobacillus in fermentation. Lactate is also formed in animal cells under certain conditions. During physical exercise, muscle cells undergo anaerobic respiration. The enzyme lactate dehydrogenase uses NADH to reduce the pyruvate molecule to lactate. In this process, NADH is reoxidized to NAD and used in the glycolysis pathway. The accumulation of lactate is the reason for the stiffness in the muscles when you exercise. Both alcohol and lactic acid fermentation yield less energy. Not even 7% of the energy present in the glucose is released,
And of that, only some amount of energy is trapped in the form of ATP. Thus, anaerobic respiration yields a net gain of 2 ATPs after deducting the ATPs required for the preparatory phase of glycolysis. In anaerobic respiration, the NADH formed is reoxidized. Thus, the synthesis of ATP from NADH molecules similar to aerobic respiration is also not possible. Also, the products formed are either alcohol or lactic acid, which is hazardous in nature. In fact, yeast is poisoned to death when the concentration of alcohol reaches 14%. Thus, we can conclude that fermentation releases less energy than the process followed in the presence of oxygen.